બનાસકાંઠામાં ખેડૂતોની મહેનત રંગ લાવી છે અને સરકારે કર્માવત તળાવના પ્રોજેક્ટ માટે મંજૂરી આપી છે. તળાવના પ્રોજેક્ટ માટે 862 કરોડની વહીવટી મંજૂરી મળી છે. મોઢેરાના મોટી દાઉથી કર્માવત તળાવમાં પાઇપલાઇન નખાશે. કર્માવત તળાવ માટે બજેટમાં જોગવાઈ ન થતા ચીમકી આપી હતી. તળાવના પ્રોજેક્ટ માટે ખેડૂતો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. તો ખેડૂતોના પ્રતિનિધિ મંડળે સીએમને મળીને રજૂઆત કરી હતી. કર્માવત તળાવને મંજૂરી મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. માનનીય મુખ્યમંત્રીશ્રીને મળેલા અને એમને જણાયેલું કે ભાઈ આ જે યોજના 550 કરોડની છે એ 862 થી 863 કરોડ રૂપિયાની થઈ છે, જેના અનુસંધાને તમારી ફાઇલ ત્યાં અટકેલી હતી અને હવે આજે જ આ ફાઇલ અમે ક્લિયર કરી દીધી છે. અને મુક્તેશ્વરમાં અને કર્માવાદમાં મોટું દાઉથી 200 ક્યુસેક પાણી આ બંને જળાશયોમાં નાખવા માટેની વહીવટી મંજૂરી છે એ આજ રોજ આપવામાં આવે છે. એના અનુસંધાને આજે વહીવટીનો ઓર્ડર આજે અમને મળી ગયો છે અને જેના અનુસંધાને આજે અમારા ખેડૂતોમાં અને તમામે તમામ 125 ગામ બનાસકાંઠાની અંદર ખુશીની લહેર છે. કર્માવત મુક્તેશ્વરની પાઇપલાઇનની જે પ્રશ્ન 2-1 વર્ષથી ચાલતો હતો એમાં ભારતીય કિસાન સંઘ પ્રદેશની પ્રદેશમાં એની રજૂઆતો થયેલી, સરકારમાં રજૂઆતો થયેલી, એ પ્રશ્ન પેન્ડિંગ પડેલો હતો. મોટી ભવ્ય 25,000થી વધારે લોકોની પાલનપુરમાં એની રેલી થઈ. એના પછી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અમારી ખેડૂતોની પશુપાલકોની વાત સાંભળી